ભુજમાં ફરી એકવાર ગટરની સમસ્યા ઊભી થઈ. ભુજના મચિયારા ફળિયામાં છેલ્લા 3 મહિનાથી સતત ગટરના પાણી ફળિયામાં વહી નીકળ્યા. તેની રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી. ભુજમાં હમણાં છેલ્લા કેટલાય દિવસો થયા ગટરની સમસ્યા ફરી ઊભી થઈ છે. છેલ્લા 3 મહિનાથી ભુજના પોશ વિસ્તાર એવા મચિયારા ફળિયામાં ગટરના પાણી વહી નીકળે છે. આ બાબતે નગરપાલિકામાં વારંવારની રજૂઆત કરવા છતાં પણ આજ દિવસ સુધી અભયતા ગટરના પાણીનો કોઈ જ નિકાલ કરવામાં નથી આવ્યો. આ બાબતે અગાઉ કલેક્ટર સાહેબને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી અને અમારી રજૂઆતને ધ્યાનમાં લઈ અને કલેક્ટર સાહેબે નગરપાલિકાને પણ લેખિતમાં આપી અને આ લોકોને ગટરની સમસ્યાના નિકાલ કરવા જણાવ્યું હતું. પરંતુ આ જાડી ચામડી વાળાઓને કઈ જ ફરક પડતો નથી, ફક્ત ખોટા વાયદાઓ જ કરે છે કે આજે ગટર લાઈન થઈ જશે, કાલે થઈ જશે, પરંતુ આજ દિવસ સુધી કઈ જ નિકાલ નથી આવ્યો. આવી ગટરની સમસ્યા તો લગભગ આખા ભુજમાં સતાવી રહી છે. મચિયારા ફળિયાના રહેવાસીઓએ જણાવ્યું હતું કે આ વહેતા ગટરના પાણીના લીધે અમે ઘરમાં પણ બેસી નથી શકતા, ઘરની અંદર બેસી અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે, એટલું આ ગટરનું પાણી દુર્ગંધ મારે છે અને આ ગટરના પાણીના લીધે મચ્છરનો પણ ઉદ્રવ વધી ગયો છે, જેના કારણે ઘણા લોકોને તાવ પણ આવી જાય છે. તો શું ભુજ નગરપાલિકા આ બાબતે કંઈક નિકાલ કરશે કે પછી ઘોર નિંદ્રામાં સૂતી રહેશે, તેવું મચિયારા ફળિયાના લોકોએ જણાવ્યું હતું. મારું નામ સઈદ ઇબ્રાહિમ સાજુદા સાથે ભુજના મચિયારા ફળિયા વિસ્તારમાં રહું છું. 2-3 મહિના થયા આ ગટરની આવીને આવી પોઝિશન છે, કોઈ જહાજ અમને લેતો નથી. ઘણી વખત બહેરાઓને લઈને સાથે ગયા, અમે ગયા, લેખિતમાં લીધી, મોકિતમાં લીધી, કોઈ જાતનું કોઈ કાર્યવાહી કરતા નથી. અત્યારે રમઝાન મહિનો ચાલે છે, અમારું વેકેશન ચાલે છે, છોકરાઓને સવાર સાંજ અહીંયા રમતગમતમાં બહુ તકલીફ થાય છે. આખો દિવસ આવીને આવી પોઝિશન અહીંયા રહે છે. આજે 2-3 મહિના થયા આ લોકો કોઈ કામ કરવા તૈયાર જ નથી. કોણ જાણે શું કામ છે, શું કામ નથી આવતા આ ફરિયાની અંદર કામ કરવા, એ અમને સમજ નથી પડતી. ને આ બીમારી આજુબાજુ બીમારી ફેલા, આ ભૂલકા બધા નાના નાના અહીંયા રમે છે સવાર સાંજ, વેકેશન છે છોકરાઓને, ક્યાં જાય છોકરા? કાઉન્સિલર આપણે આ મોહમ્મદ ખાન પઠાણ તમે રજૂઆત કરી, રજૂઆત કરી, એ કોઈ જાત જ નથી દેતા. જયારે હોય અલી ખાન બોલો જયારે ઇલેક્શન હોય ત્યારે બધા આવે, આગળ પાછળ થાય, જીવો બાપા કરે, પછી કોઈ ઓળખતો જ નથી, એવી વાત છે. અહીંયા નગરપાલિકામાં તમે જે રજૂઆત કરી, નગરપાલિકા વાળા તમને શું જવાબ આપે? નગરપાલિકા વાળા માણસો આવશે, મોકલી છે માણસો, આવશે મોકલી છે. અહીંયા 3 મહિના થયા ગટર છલકાય છે, કોઈ કરવા આવતું નથી. આવે છે તો જોઈને હાલે જાય છે, પછી બીજા માણસો આવશે એમ કહીને હાલે જાય છે. હજી 3 મહિના થયા, હજી કોઈ નથી આવ્યું. હવે ક્યારે આવશે એ નક્કી નથી થતું. ને અમારા નાના છોકરા આવડા બધા ફરિયામાં છે, બધા વાસ આવે છે એટલે કોઈ અહીંયા રમી નથી શકતું. સ્ટોરી બાય રમઝાન સમા અને પ્રવીણ આહીર.